मित्रों शू ते मगफली वावी छे? जो हाँ, अने तमे मगफली नो सरम सरो भाव लेवो इच्छता हो तो ध्यान थी सांभळजो, वीडियो ने अंत सुधी जोजो। हूँ तमने एक वार पाठ कोटड़िया ने स्वागत करूँ छूं तमारू फरी एक वार मारी यूट्यूब चेनल किसान इन्फो पर। आज आपणे वात करवाना छे मगफली विशे। 2020 नुं वर्ष जे छे एमां घणा खरा खेडूतोए मगफली वावेली छे अने खूबज वरसादने लीधे मगफळीનો પાક ખૂબ સારી રીતે નથી ઉતર્યો, પણ થોડો એવો સારો ઉતર્યો છે જેથી ખેડૂતોનું ગુજરાન તો ચાલી શકે। પણ એક મગફળીનો પાક જે આવી ગયો છે એનું ખેડૂત મિત્રો સારામાં સારો જો ભાવ ઈચ્છતો હોય તો ગુજરાત સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદશે એવું જાહેર કર્યું છે। तो मगफली सरकार केवी रीते खरीद से, कोने केटलो लाभ मळशे, केटली मगफली खरीद से, केटलो भाव मळशे, केवी रीते फॉर्म भरवू, एमां क्या क्या डॉक्यूमेंटनी जरूर रहेशे एनी वात करीए मित्रों। खेडूत जो पोते ऑनलाइन टेकाना भाव में पोते जो फॉर्म भरवा इच्छतो होय तो ए फॉर्म भरवानी तारीख छे 1/10/2020 थी, तारीख फरीवार सांभळजो 1/10/2020 थी 20/10/2020 सुधी खेडूत पोते टेकाना भाव मेळवा माटे फॉर्म भरी शकशे। फॉर्म भरवानुं स्थान तो गाममां ई सेवा केन्द्र होय त्यां जईने फॉर्म भरावानुं रहेशे, अथवा गाममां ई सेवा केन्द्र न होय तो आजूबाजूना गाममां जईने ई सेवा केन्द्रमां जईने पोते खेडूत टेकाना भाव मेळवा माटे ऑनलाइन फॉर्म भरी शकशे। तो फॉर्म भरवा माटेना जरूरी दस्तावेज एटले के डॉक्यूमेंट, ए क्या क्या डॉक्यूमेंटनी जरूर पड़े ए हूँ तमने कहूँ। ए डॉक्यूमेंटमां खास करीने एक तो आधार कार्डनी नकल, सेविंग बुक खातानी नकल, गमे ते बैंकनी सेविंग से बे, त्रीजू 7/8 अ नकल, चौथू गामना तलाटीकम मंत्री पासेथी एक दाखलो कढवानो होय छे, जे दाखलामां एवो उल्लेख होय के तमे खरेखर मगफळीનું વાવેતર કર્યું છે એવો ઉલ્લેખ, 4 દસ્તાવેજ ફરીવાર સાંભળજો, આધાર કાર્ડની નકલ, સેવિંગ બુક પાસબુકની ઝેરોક્સ, 7/8 અ નકલ અને તલાટીકમ મંત્રી પાસેથી મેળવેલા ડોક્યુમેન્ટ હતા જેની જરૂરિયાત ફોર્મ ભરવામાં પડે છે। ફોર્મ ભરાઈ ગયા પછી 21/10/2020 રોજથી 3 મહિના સુધી એટલે કે 21/10/2020 થી 90 દિવસ સુધીમાં તમે ગમે ત્યારે મગફળી વેચી શકો। એ વેચવા ક્યાં જવાની? તો સરકારે જે ગુજરાતના તમામ એપીએમસી છે એપીએમસી ઉપર એક કેન્દ્ર બનાવેલું છે, કેન્દ્રમાં તમારે જઈને મગફળીનું વેચાણ કરી દેવાનું। એ 21/10/2020 થી 90 દિવસ સુધીમાં તમારે એપીએમસી દ્વારા નક્કી કરેલ કેન્દ્રમાં મગફળી વેચવા જવાનું। જો એપીએમસીને એવું લાગે કે ભાઈ કેન્દ્ર નાનું છે અને મગફળીની આવક બહુ જબરી છે તો એપીએમસી દ્વારા બીજું પણ કેન્દ્ર નક્કી કરવામાં આવે તો તમારે જાજો સમય વેસ્ટ ન થાય માટે બીજા કેન્દ્ર પણ જઈને પણ તમે વેચી શકો છો। તો ખેડૂત મિત્રોને એ સવાલ હોય કે મગફળીનો કેટલો ભાવ મળી શકે, કેટલો ભાવ ટેકાના ભાવ સરકારે બહાર પાડેલા છે? તો સરકારે ટેકાનો ભાવ એ રીતે બહાર પાડેલો છે કે 100 કિલોગ્રામ એટલે કે 5 મણ એટલે કે 1 ક્વિન્ટલના 5,275 રૂપિયા ખેડૂતને મળે, એટલા માટે એમ ગણો તો મણનો ભાવ 1,050 રૂપિયા મણનો ભાવ થયો। ક્વિન્ટલ એટલે કે મણનો મેં તમને કીધો એ પ્રમાણે એક મણનો ભાવ રહે છે, પણ એ તમારે મગફળી ટેકાના ભાવે દેવી હોય તો એના પણ અમુક નિયમ સરકારે બહાર પાડેલા હોય છે, જે નિયમ એવો છે કે સરકારે બહાર પાડેલી ક્વોન્ટિટી ક્વોલિટી એટલા પ્રમાણ માત્ર જે તમને માત્ર દર્શાવેલું છે એ જ માત્રામાં તમે જથ્થો એ કેન્દ્રમાં વેચી શકશો અને ગુણવત્તાયુક્ત હોવી જોઈએ, એટલે કે સારામાં સારી સરકારે જે પાસ કરે ત્યાં તમે ટેકાના ભાવે જાઓ, ટેકાના ભાવના ફોર્મ ભરાઈ ગયું તમારે બધું ઇઝીલી કામ પતી ગયું, પછી ત્યાં એપીએમસીમાં તમારો એક મગફળી સિલેક્ટ પસંદ કરે એવો અધિકારી હોય છે, એ અધિકારીને બધી જાણ હોય છે કે સરકારે
માગેલી ગુણવત્તા પ્રમાણે ભાઈ આ સિંગ છે કે આ મગફળી છે તો આને પાસ કરો, એવી રીતે એવી ગુણ સરકારે નક્કી કરેલી ગુણવત્તા પ્રમાણે તમારી મગફળી કે સિંગ હોવી જોઈએ. એ સરકારના નિયમ પ્રમાણે, સરકારના નિયમ મુજબ જો તમારી મગફળી પાસ થઈ જાય તો પછી ગુજરાત સરકારે તમારી મગફળીની ખરીદી કરી લે. ખરીદી કર્યા પછી તમને એવું લાગે કે ભાઈ નાણાં ક્યારે આપે કે પૈસા ક્યારે આપે, તો પૈસાનો વહીવટ એ રીતનો હોય છે કે તમે ફોર્મ ભરતી વખતે જે બેંક પાસબુકની ઝેરોક્ષ આપેલી હોય એ બેંક પાસબુકની ઝેરોક્ષ તમારા સેવિંગ બુકમાં સીધા જે તમારા મણ કિલો જે થયા એ મણ કિલો પ્રમાણના જે 1055 લેખે તમારા જે મણ થયા એ પ્રમાણે પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. તો મિત્રો, આ તો ટેકાના ભાવનો વિડીયો. આશા રાખું છું મારો આ વિડીયો તમને કંઈ મદદરૂપ થયો હોય. જો તમને પણ આ વિડીયો મદદરૂપ થયો હોય તો તમે વધુમાં વધુ ખેડૂત સુધી વિડીયો પહોંચાડજો, જેથી કરીને ખેડૂતને પોતાને પોતે વાવેલી મગફળીનો લાભ સારામાં સારો મળે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને વિડીયોમાં કાંઈ અસમજણ જેવું પેદા થયું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો કે ભાઈ આ રીતનું કયું છે, આ કેમ છે, આ કેમ છે. અને એક ખાસ વિનંતી ખેડૂત મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારો સૌ પ્રથમ લેટેસ્ટ વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે. જય જવાન, જય કિસાન.